વેલકમ ટુ સીડી એજ્યુકેશન. આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન સેમેસ્ટર 1 પાઠ 4. તેના આપણે સ્વાપોથીના અને પાઠ્યપુસ્તકના તમામે તમામ પ્રશ્નોની સમજૂતી આજે આ વિડીયોની અંદર જ મેળવશું. તો આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સીડી એજ્યુકેશનને હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. શરૂ કરીએ આજનો આ વિડીયો. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. સહકારી યોજના અને ખાલસા નીતિની વિશિષ્ટતાઓ વિશે ચર્ચા કરો. ઉત્તર. સૌથી પહેલાં જોઈએ સહકારી યોજના. 1. ભારતમાં ફ્રેન્ચોને શક્તિશાળી બનતા અટકાવવા અને ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજી સત્તાને સર્વોપરી બનાવવા લોર્ડ વેલ્સીને સહકારી યોજના બનાવી હતી. 2. આ યોજના હિન્દી રાજ્યોને તેમના જોખમે પરાધીન બનાવનારી હતી. 3. આ યોજના સ્વીકારનાર રાજાએ પોતાના રાજ્યમાં અંગ્રેજોનું લશ્કર રાખવું પડતું અને તેનું ખર્ચ ભોગવવું પડતું, અથવા ખર્ચ પેટે પોતાનો અમુક પ્રદેશ કંપનીને આપવો પડતો. 4. આ યોજના અમલ માટે દરેક રાજાએ પોતાના રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ એટલે કે રેસિડેન્ટ રાખવો પડતો. 5. આ યોજના સ્વીકારનાર રાજા પોતાના રાજ્યમાં અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખી શકતો નહીં. 6. આ યોજના મુજબ દેશી રાજાઓને અંગ્રેજ સૈન્ય મળતું, પરંતુ તેઓ તેનો ઉપયોગ કરી શકતા નહીં. ભારતના દેશી રાજાઓ માટે સહકારી યોજના મીઠા ઝેર જેવી હતી. શરૂઆતમાં સલામતીનો અનુભવ કરાવતી આ યોજના ધીરે ધીરે રાજાઓને ગુલામીનો અનુભવ કરાવવા લાગી. દેશી રાજાઓ કાયર, નિષ્ક્રિય અને વિલાસી બન્યા. તેમનું યુદ્ધ કૌશલ્ય અને સુરવીરતા નાશ પામ્યા. હવે જોઈએ ખાલસા નીતિ. તો ખાલસા નીતિ એટલે રાજાની સત્તાનો અંત લાવી તેના રાજ્યને સીધું જ અંગ્રેજ શાસન નીચે મૂકવું. ખાલસા નીતિ લોર્ડ ડેલહાઉસીએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિ હતી. આ નીતિનો તેણે 3 રીતે અમલ કર્યો. 1. રાજ્યમાં ગેરવહીવટનું બહાનું રજૂ કરી તેને આશ્રિત રાજાઓના રાજ્યો ખાલસા કર્યા. દાખલા તરીકે અયોધ્યાનું રાજ્ય. 2. બિનવારસ મૃત્યુ પામેલા રાજાઓનો પુત્ર દત્તક લેવાનો હક નામંજૂર કરીને તેમના રાજ્યો ખાલસા કર્યા. દાખલા તરીકે સાતારા, જેતપુર, ઝાંસી, સંબલપુર, નાગપુર, આટક, તાંજોર, કર્ણાટક વગેરે. 3. તેણે યુદ્ધો દ્વારા જીતેલા રાજ્યો ખાલસા કર્યા. દાખલા તરીકે તેણે સિખોને યુદ્ધમાં હરાવીને પંજાબ ખાલસા કર્યું. તેણે મ્યાનમાર એટલે કે બર્માના રાજાને હરાવીને તેની પાસેથી રંગૂન સહિતનો પેગુ પ્રાંત પડાવી લીધો. આમ લોર્ડ ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા દ્વારા ભારતના ઘણા દેશી રાજ્યોને કંપની સરકારના પ્રદેશોમાં જોડી અંગ્રેજ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. પ્રશ્ન 2. સહકારી યોજના અને ખાલસા નીતિથી અંગ્રેજોને શો ફાયદો થયો? જવાબ.
ભારતમાં અનેક નાના મોટા રાજ્યો હતા, તેમની વચ્ચે સંપ અને એકતા ન હતા. પરિણામે અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો એટલે કે ડિવાઈડ એન્ડ રૂલની નીતિથી ભારતના રાજ્યોનું પતન થયું. અનેક હિન્દી રાજાઓ વેલ્સીની સહાયકારી યોજના સ્વીકારીને અંગ્રેજોના ગુલામ બની ગયા. 7 વર્ષના સમયગાળામાં વેલ્સીએ સહકારી યોજના દ્વારા કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજ સત્તાને ભારતમાં સર્વોપરી બનાવી. સહકારી યોજના સ્વીકારનાર દેશી રાજાઓને અંદરોને અંદર કે બહારનો ભય ન રહેતા તેઓ બેજવાબદાર બન્યા. પરિણામે તેમના રાજ્યોમાં ગેરવ્યવસ્થા ફેલાઈ. પરિણામે ડેલહાઉસીએ ખાલસા નીતિ દ્વારા એ રાજ્યો ખાલસા કરી અંગ્રેજ શાસન સાથે જોડી દીધા. તેણે કેટલાક રાજ્યોને યુદ્ધમાં હરાવીને તેમજ કેટલાક રાજાઓનો પુત્ર દત્તક લેવાનો હક નામંજૂર કર્યો. તેમના રાજ્યો ખાલસા કરીને કંપની સરકાર સાથે જોડી દીધા. આમ ડેલહાઉસીએ સમગ્ર ભારત પર અંગ્રેજ સત્તા સ્થાપી. આમ સહકારી યોજના અને ખાલસા નીતિથી અંગ્રેજોને ખૂબ જ ફાયદો થયો. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. 1. લોર્ડ ડેલહાઉસીએ ભારતમાં ક્યાં ક્યાં સુધારા કર્યા? ઉત્તર: લોર્ડ ડેલહાઉસીએ ભારતમાં નીચે પ્રમાણે સુધારા કર્યા. 1. તેણે ભારતમાં રેલવે અને તાર ટપાલની શરૂઆત કરી. ઈસવીસન 1853માં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલ માર્ગ શરૂ થયો. તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ દાખલ કરી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. 2. તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂક્યો અને વિધવા પુનઃલગ્નની છૂટ આપતો કાયદો પસાર કરાવ્યો. 3. ડેલહાઉસીના પ્રયત્નોથી ઈસવીસન 1857માં મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. પ્રશ્ન 2. મહારાજા રણજીતસિંહના સમયમાં અંગ્રેજો પંજાબમાં સત્તા સ્થાપવામાં સફળ કેમ ન થયા? જવાબ: પંજાબ કેસરી. રણજીતસિંહના પંજાબના શક્તિશાળી મહારાજા હતા. તેમણે રાજ્યના સંરક્ષણ માટે યુરોપીય અફસરોની મદદથી એક મજબૂત સૈન્ય ઊભું કર્યું હતું. તેમણે પંજાબની આસપાસના પ્રદેશો પર વિજય મેળવ્યો હતો. આમ મહારાજા રણજીતસિંહ એક પ્રતાપી અને વિજેતા શાસક હોવાથી તેમના સમયમાં અંગ્રેજો પંજાબમાં સત્તા સ્થાપવામાં સફળ થયા નહીં. પ્રશ્ન 3. ભારતના રેખાંકિત નકશામાં ડેલહાઉસીએ ખાલસા કરેલ અવધ, સાતારા, પંજાબ, નાગપુર અને ઝાંસી દર્શાવો. આપણી પાસે ભારતનો નકશો છે, તેની અંદર તો સૌથી પહેલા છે પંજાબ, તો પંજાબની અંદર છે જોઈએ આપણે. પંજાબ છે તેની અંદર રાઉન્ડ, ઝાંસી, અવધ આ 3 છે. નીચે આપણે જોઈએ બીજા 2, નાગપુર અને સાતારા. આ રીતે તમને દેખાય છે કે આ રીતે 5 જે આપણે ભારત દેશના રેખાંકિત નકશામાં દર્શાવેલા છે, એ 5 પંજાબ, અવધ, ઝાંસી, નાગપુર ને સાતારા. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર
एक बे वाक्य में लखू। प्रश्न पहलो, भारत में सहकारी योजना कोणे दाखल करी? ए योजना सौ प्रथम कोणे स्वीकारी? उत्तर, भारत में गवर्नर जनरल वेल्सीए सहकारी योजना दाखल करी। ए योजना सौ प्रथम हैदराबाद ना निजामे स्वीकारी। प्रश्न बे, कई योजना मीठा झेर जेवी हती? जवाब, सहकारी योजना मीठा झेर जेवी हती। त्रण, गवर्नर जनरल वेल्सीए कई नीति नो अमल करी भारत में अंग्रेज सत्ता ने सर्वोपरि बनावी? उत्तर, गवर्नर जनरल वेल्सीए भागला पाड़ो अने राज करो एटले के डिवाइड एंड रूल नी नीति नो अमल करी भारत में अंग्रेज सत्ता ने सर्वोपरि बनावी। चार, अंग्रेजोए पंजाब ना वहीवट में क्यारे दखलगिरी करी? जवाब, पंजाब ना महाराजा रणजीत सिंह नु अवसान थता सिखो वारसा माटे झगड़वा लाग्या। ए तकनो लाभ लई अंग्रेजोए पंजाब ना वहीवट में दखलगिरी करी। पांच, पुत्र दत्तक लेवानी प्रथा कोणे नामंजूर करी? उत्तर, गवर्नर जनरल लॉर्ड डेलहाउसीए पुत्र दत्तक लेवानी प्रथा नामंजूर करी। छ, लॉर्ड डेलहाउसीए क्या क्या राज्यों ने बिन वारसी जाहिर करी खालसा करिया? उत्तर, लॉर्ड डेलहाउसीए आ राज्यों ने बिन वारसी जाहिर करी खालसा करिया। सातारा, जयपुर, झांसी, सलमपुर, नागपुर, आटक, तांजोर, कर्नाटक वगैरह। प्रश्न सात, भारत में रेलवे की शुरुआत क्यारे अने क्या थई? उत्तर, भारत में रेलवे की शुरुआत ईस्वीसन 1853 में मुंबई अने थाना वच्चे थई। आठ, भारत में रेलवे टार टपाल वगैरह की शुरुआत कोना समय में थई? उत्तर, भारत में रेलवे टार टपाल वगैरह की शुरुआत गवर्नर जनरल डेलहाउसीना समय में थई। प्रश्न नौ, ईस्वीसन 1857 में क्या क्या शहरों में यूनिवर्सिटीओनी स्थापना थई? उत्तर, ईस्वीसन 1857 में मुंबई, चेन्नई अने कोलकाता में यूनिवर्सिटीओनी स्थापना थई। प्रश्न पांच, नीचेना शब्दों की संकल्पना समझाओ। एक, सहकारी योजना। उत्तर, भारत में अंग्रेज सत्ता ने सर्वोपरि बनावा माटे गवर्नर जनरल वेल्सीए अमल में मुकेली योजना ने इतिहास में सहकारी योजना तरीके ओळखवामां आवे छे। बे, खालसा नीति। उत्तर, खालसा नीति एटले देशी राज्यों ने सत्ता नो अंत लावी तेना राज्य ने अंग्रेजी शासन नीचे मुकवो। खालसा नीति ए गवर्नर जनरल लॉर्ड डेलहाउसीए अपनावेली साम्राज्यवादी नीति हती। प्रश्न छ, नीचे आपेला प्रश्नों ना उत्तर माटे आपेला विकल्पों माथी साचो विकल्प शोधो। एक, कई योजना मीठा झेर जेवी हती? जवाब, बी, सहकारी योजना। बे, सहकारी योजना शुरू करनार कोण हतो?
ઉત્તર એ વેલસિંગ. ત્રણ સહકારી યોજના સૌ પ્રથમ કોણે સ્વીકારી? ઉત્તર ડી નિઝામી. ચાર ક્યા પેશવાના અવસાન પછી મરાઠા સંઘ વચ્ચે ઝઘડા થયા? જવાબ સી નાના ફડણવીસ. પાંચ કેટલા વર્ષના સમયગાળામાં વેલ્સીએ અંગ્રેજ કંપનીનો વિસ્તાર કરી ભારતમાં અંગ્રેજ સત્તાને સર્વોપરી બનાવી? જવાબ સાત વર્ષ. એ છ ભારતમાં સૌ પ્રથમ ક્યા શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો? જવાબ બી મુંબઈ અને થાણા વચ્ચે. સાત ભારતમાં સૌ પ્રથમ રેલમાર્ગ ક્યારે નંખાયો? જવાબ બી ઈસવીસન 1853માં. પ્રશ્ન આઠ ભારતમાં સૌ પ્રથમ ક્યા શહેરોમાં યુનિવર્સિટી ઓ શરૂ થઈ? જવાબ ડી મુંબઈ ચેન્નઈ અને કોલકાતા. નવ ભારતના ત્રણ શહેરોમાં યુનિવર્સિટીઓ ક્યારે શરૂ થઈ? જવાબ એ ઈસવીસન 1857માં. દસ અંગ્રેજોની કઈ નીતિથી ભારતના રજવાડાઓનું પતન થયું? જવાબ ડી ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી, એટલે કે ડિવાઈડ એન્ડ રૂલ. પ્રશ્ન સાત યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. એક લોર્ડ વેલ્સીએ ભારતમાં ખાલી જગ્યા દાખલ કરી? જવાબ સહકારી યોજના. બે સહકારી યોજના દેશી રાજ્યો માટે ખાલી જગ્યા જેવી હતી? જવાબ મીઠા ઝેર. ત્રણ સહકારી યોજનાનો સૌ પ્રથમ સ્વીકાર ખાલી જગ્યાએ કર્યો? જવાબ નિઝામ. ચાર લોર્ડ વેલ્સીએ ખાલી જગ્યા દ્વારા ભારતમાં અંગ્રેજ સત્તાને સર્વોપરી બનાવી? જવાબ સહકારી યોજના. પાંચ ખાલી જગ્યા પંજાબના શક્તિશાળી શાસક હતા? જવાબ રણજીતસિંહ. છ ગવર્નર ખાલી જગ્યા શીખ સામ્રાજ્યને અંગ્રેજ શાસન નીચે લાવી દીધું? જવાબ હાર્ડેલ. સાત લોર્ડ ખાલી જગ્યા પુત્ર મૃત્યુ પામેલા હિન્દી રાજાઓના રાજ્યો ખાલસા કર્યા? જવાબ ડેલહાઉસીએ. આઠ લોર્ડ ખાલી જગ્યાના સમયમાં ભારતમાં મુંબઈથી થાણા સુધીની સર્વપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ? જવાબ ડેલહાઉસી. નવ લોર્ડ ડેલહાઉસીના સમયમાં ભારતમાં ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધીની સર્વપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ? જવાબ મુંબઈ અને થાણા. દસ લોર્ડ ખાલી જગ્યાના સમયમાં ભારતમાં રેલવે ટાર ટપાલ વગેરેની શરૂઆત થઈ? જવાબ ડેલહાઉસી. અગિયાર ઈસવીસન ખાલી જગ્યામાં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ સ્થપાઈ? જવાબ 1857. બાર લોર્ડ ખાલી જગ્યા ખાલસા નીતિનો જનક હતો? જવાબ ડેલહાઉસી. તેર લોર્ડ ખાલી જગ્યાએ અંગ્રેજ કંપનીને ભારતમાં સંપૂર્ણપણે બિનહરીફ અને સર્વોપરી બનાવી? જવાબ ડેલહાઉસી. ચૌદ પેશવા ખાલી જગ્યાના અવસાન પછી મરાઠા સંઘ વચ્ચે ઝઘડા શરૂ થયા? જવાબ નાના ફડણવીસ. પ્રશ્ન આઠ
નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એક, ભાગલા પાડો અને રાજ કરો એ અંગ્રેજોની નીતિ હતી. જવાબ, સાચું. બે, વેલ્સીએ ગવર્નર જનરલ બનીને ભારત આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને પોર્ટુગલ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. જવાબ, ખોટું. ત્રણ, ગવર્નર જનરલ વેલ્સીની ખાલસા નીતિનો અનેક દેશી રાજ્યો ભોગ બન્યા. જવાબ, ખોટું. ચાર, સહકારી યોજના સૌ પ્રથમ મરાઠાઓએ સ્વીકારી. જવાબ, ખોટું. પાંચ, પેશવા નાના ફડણવીસના અવસાન પછી મરાઠા સંઘો વચ્ચે ઝઘડા શરૂ થયા. જવાબ, સાચું. છ, ગવર્નર જનરલ વેલ્સીએ મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી હતી. જવાબ, સાચું. સાત, ગવર્નર જનરલ વેલ્સીની સહકારી યોજના સ્વીકારનાર દેશી રાજાઓના રાજ્યોમાં સંગીન રાજ્ય વ્યવસ્થા સ્થપાઈ. જવાબ, ખોટું. આઠ, ગવર્નર જનરલ વેલ્સીના સમયમાં ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ દાખલ થઈ. જવાબ, ખોટું. પ્રશ્ન નવ, બંધ બેસતા જોડતા રચો. વિભાગ અ, એક, સહકારી યોજના. જવાબ આવશે વેલ્સી. ચાર, બે, ખાલસા નીતિ. જવાબ આવશે એક, ડેલહાઉસી. ત્રણ, પંજાબના મહારાજા. પાંચ, રણજીતસિંહ. ચાર, ભારતમાં ત્રણ યુનિવર્સિટીઓની સ્થાપના. જવાબ આવશે બે, ઈસવીસન 1857. વિચારો અને પ્રશ્નોત્તર. પ્રશ્ન એક, આજે ભારતમાં વિદેશી કંપનીઓ વેપાર કરવા આવે તો તેઓ સમય જતાં શું સત્તાધીશ થઈ શકે? ઉત્તર, ના. આજે ભારતમાં વિદેશી કંપનીઓ વેપાર કરવા આવે તો તેઓ કદાપી સત્તાધીશ થઈ શકે નહીં, કારણ કે આજે ભારત લોકશાહી, સાર્વભૌમ અને પ્રજાસત્તાક દેશ છે. પ્રશ્ન બે, અંગ્રેજો સૌ પ્રથમ બંગાળમાં સત્તા સ્થાપી શા માટે? ઉત્તર, બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલાએ અંગ્રેજોએ બાંધેલા કોલકાતાના ફોર્ટ વિલિયમ કિલ્લાનું નવું બાંધકામ તોડી નાખ્યું. આથી સિરાજ ઉદ્દોલા અને ક્લાઇવની આગેવાની હેઠળના અંગ્રેજ સૈન્ય વચ્ચે ઈસવીસન 1757માં પ્લાસીના મેદાનમાં યુદ્ધ થયું. એ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. પરિણામે અંગ્રેજોએ બંગાળની 24 પરગણાની જાગીર મળી. આ અગાઉ અંગ્રેજો ભારતમાં કોઈ હિન્દી રાજા સાથે સંઘર્ષમાં આવ્યા ન હતા. સૌ પ્રથમવાર તેઓ બંગાળમાં નવાબ સાથે સંઘર્ષમાં આવ્યા અને તેમાં તેઓ વિજય બન્યા. આથી અંગ્રેજોએ સૌ પ્રથમ બંગાળમાં પોતાની સત્તા સ્થાપી. પ્રશ્ન ત્રણ, શીખ સામ્રાજ્ય અને અફઘાન પ્રદેશો પર અંગ્રેજોને સત્તા કેમ સ્થાપવી પડી? ઉત્તર, સહકારી યોજના અને ખાલસા નીતિ દ્વારા અંગ્રેજ એ દક્ષિણ ભારત અને મધ્ય ભારતના રાજ્યોમાં પોતાની સત્તા સ્થાપી હતી. એ પછી અંગ્રેજો ઉત્તર ભારતમાં પોતાની સત્તા જમાવવા ઈચ્છતા હતા. ઉત્તર ભારતમાં પોતાની સત્તા સ્થાપી હોય તો અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય, અફઘાન પ્રદેશ ઉપર સત્તા સ્થાપવી પડે.
વળી શીખ સામ્રાજ્ય અને અફઘાન પ્રદેશો ભારતની વાયવ્ય સરહદે આવેલા હતા. જો આ પ્રદેશો પર પોતાની સત્તા હોય તો આ સરહદેથી કોઈ વિદેશી આક્રમણ થાય તો તેને રોકી શકાય. આથી શીખ સામ્રાજ્ય અને અફઘાન પ્રદેશો ઉપર અંગ્રેજોને સત્તા સ્થાપવી પડી. પ્રશ્ન 4. અંગ્રેજોનું સૈન્ય બળ નાનું હતું છતાં તેઓ સમગ્ર ભારતમાં સત્તા કેવી રીતે સ્થાપી શક્યા? ઉત્તર: અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતમાં અનેક નાના મોટા રાજ્યો હતા. તેમની વચ્ચે આંતરિક સંપ અને એકતા ન હતા. કેટલીક વાર એક રાજા બીજા રાજાને હરાવવા અંગ્રેજોના લશ્કરની મદદ લેતો. સહકારી યોજના સ્વીકારનાર રાજાઓને અંગ્રેજ સૈન્ય મળતું હતું, પરંતુ તેઓ તેનો ઉપયોગ કરી શકતા નહીં. વળી અંગ્રેજ સૈન્ય પાસે બંદૂક અને ટોપ જેવા આધુનિક શસ્ત્રો હતા. સૈનિકો પોતાના સેનાપતિને વફાદાર રહી શિસ્તબદ્ધ યુદ્ધ કરતા હતા. આમ અંગ્રેજોનું સૈન્ય નાનું હતું છતાં તેઓ સમગ્ર ભારતમાં સત્તા સ્થાપી શક્યા. પ્રશ્ન 5. અંગ્રેજો તેમનું શાસન સમગ્ર ભારતમાં સ્થાપવામાં સફળ થયા તેના કારણો વિશે વિચારો અને ચર્ચા કરો. ઉત્તર: અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે દેશમાં નાના મોટા અનેક રાજ્યો હતા. તેમની વચ્ચે આંતરિક સંપ અને એકતા ન હતા. કેટલીક વાર એક રાજા બીજા રાજાને હરાવવા અંગ્રેજોની મદદ લેતો. આખા દેશનું હિત જોવાથી દીર્ઘદ્રષ્ટિ કોઈ રાજામાં નહોતી. અનેક હિન્દી રાજાઓએ સહકારી યોજના સ્વીકારીને અંગ્રેજોના ગુલામ જેવા બની બેજવાબદાર, નિષ્ક્રિય અને વિલાસી થઈ ગયા હતા. તેમનું યુદ્ધ કૌશલ અને શૂરવીરતા નાશ પામ્યા હતા. પરિણામે ડેલહાઉસીએ ખાલસા નીતિ દ્વારા અનેક રાજ્યોને કંપની સરકાર સાથે જોડી થોડા જ સમયમાં સમગ્ર ભારત પર અંગ્રેજ સત્તા જમાવી. પ્રશ્ન 6. ખાલસા નીતિ અને સહકારી યોજનાની અંગ્રેજોને લગભગ સમગ્ર ભારત ઉપર થોડા સમયમાં જ સત્તા જમાવી દીધી, આમ કેમ બન્યું? તો આપણે હમણાં જ જે પ્રશ્નની સમજૂતી મેળવી છે તે જ તેનો આન્સર આવશે. પ્રશ્ન 7. 1857માં બ્રિટિશરોનો વિજય એવી વિગતવાળું ઇંગ્લેન્ડનું એક પુસ્તક તમારા હાથમાં આવે છે. તમે એ પુસ્તક વાંચો છો, હવે તમે શું પ્રતિક્રિયા કે પ્રતિભાવ આપશો? ઉત્તર: અંગ્રેજોએ ભારતમાં રાજાઓની નિર્બળતાઓનો ગેરલાભ ઉઠાવ્યો હતો. સહકારી યોજના અને ખાલસા નીતિ દ્વારા નિર્માય બનેલા અનેક રાજાઓએ બ્રિટિશરોની સત્તા સ્વીકારી હતી. 1857ના વિપ્લવને નિષ્ફળ બનાવવા મહત્વનો ફાળો આપનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, નાના સાહેબ પેશવા, મુઘલ બાદશાહ બહાદુર શાહ, અયોધ્યાની બેગમ હજરત મહાલ, જગદીશપુરના જાગીરદાસ કુંવરસિંહ, તાટિયા ટોપે વગેરેના પરાક્રમોની ઝાંખી આ પુસ્તકમાં જોવા મળતી નથી. 1857નો વિપ્લવ એ ભારતનું પ્રથમ સ્વાતંત્ર યુદ્ધ હતું. એનો ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી. 1857માં બ્રિટિશરોએ કુટિલ રાજનીતિ અપનાવીને વિજય મેળવ્યો હતો. સમગ્ર પુસ્તક પક્ષપાતપૂર્ણ ભાવનાથી અસત્યના આધારે લખાયેલું છે. બોક્સ પ્રશ્નોત્તર: આ એકમ શીખ્યા પછી અંગ્રેજો વિશેના તમારા વિચારો લખો. ઉત્તર: અંગ્રેજો
કુશળ અને કાબેલ વેપારીઓ હતા. તેઓ કપટી, બુદ્ધિશાળી અને મુત્સુદી હતા. તેઓ સત્તા વિસ્તારની લાલચા ધરાવતા હતા. તેઓ તકવાદી અને આપખુદ હતા. તેમણે ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવી હતી. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશન ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા, જેથી મારા જે વિડીયોઝ છે તેની નોટિફિકેશન તમને તરત ને તરત મળી જાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.